दिवाली पर्व निमित्ते भावनगर पुलिस अधीक्षक द्वारा फूड पेट्रोलिंग करायु हतु। भावनगर शहर में दिवाली नो समय छे अने बजारों में लोकोनी भीड़ जामी रही छे, जेना पगले पुलिस पेट्रोलिंग शुरू करवामां आव्युं छे। प्रजानी सुरक्षा हेतु प्रजाना सुखाकारी माटे पेट्रोलिंग करी रह्युं छे। दिवाळीना गणतरीना दिवसो ज बाकी रह्या छे त्यारे भावनगरनी मुख्य बजार वोड़ा बजार पीर छल्ला आंबा चौक जेवा विस्तारोमां भावनगर पुलिस अधीक्षक डॉक्टर हर्षद पटेल सहित एलसीबी एसओजी तेमज गंगाजड़िया पोलिस स्टाफ द्वारा फूड पेट्रोलिंग शुरू कर्युं छे। पोलिस द्वारा चोर सहित खिस्सा कातरूथी सावधान रहेवा माटे लोकोने सावचेत करी सुरक्षा हेतु अने कोई अनिष्ट बनाव न बने ते हेतुसर समयसर पेट्रोलिंग करवामां आवनार होवानुं पण जणावायुं छे। સર, દિવાળી પર્વ નિમિત્તે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, પોલીસ દ્વારા કેવી તૈયારી છે અને કેવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? ભાવનગર શહેરના જૂના બજાર વિસ્તારમાં દિવાળી નિમિત્તે પરંપરાગત રીતે નાગરિકો દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે, જે દિવાળીના 10 દિવસ અગાઉથી જ ખરીદીનો માહોલ ધીમે ધીમે જામતો જતો હોય છે। આવા સંજોગોમાં દિવાળીના 5-6 દિવસ દરમિયાન વાહનો માટેનું પ્રતિબંધિત જાહેરનામું પણ અહીંયા લગાવવામાં આવતું હોય છે। એની પહેલાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે આ જૂના સોની બજાર વિસ્તાર તથા જે ભાવનગરનો જૂનો બજાર વિસ્તાર છે એમાં આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું છે। આ પ્રકારના ફૂડ પેટ્રોલિંગના લીધે થઈ એરિયા ડોમિનેશનનો પણ એક મેસેજ જાય છે તથા સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં પોલીસની પ્રેઝન્સના લીધે જે સિક્યોરિટીનો ભાવ ઊભો થાય છે એ ખૂબ મહત્ત્વનો છે। કોઈ પણ નાની મોટી અનિચ્છનીય બનાવ બને એવી ઘટનાઓ પોલીસની ફિલ્ડ ઉપર હાજરીથી ટાળી શકાય છે। આવનારા દિવસોમાં પણ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં દિવાળી નિમિત્તે નાગરિકોની ભીડ વધુ થતી હોય છે ત્યાં મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ કે કોઈપણ પ્રકારની લૂંટ કે છેડતીના બનાવ ન બને એ માટે આ જે ખરીદીનો પીક અવર્સ છે એ સમય દરમિયાન વધુમાં વધુ પોલીસના જવાનો અધિકારીઓ ફિલ્ડ ઉપર રહે એ પ્રકારનું આયોજન હાથ ધરી અને શાંતિ અને સુરક્ષા ભાવનગર સમગ્ર જિલ્લામાં બની રહે એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે।